हाय फ्रेंड्स, आज हूँ तमारी साथे कपकेक नी रेसिपी शेयर करवानी छू। तो तमे जोशो के प्रीमिक्स में थी आपड़े कपकेक बनावीने अने केवी रीते डेकोरेट करिए छे। तो चलो स्टार्ट करिए। तेना माटे मैं एक कढ़ाई लीधी छे अने तेने 10 मिनिट माटे प्रीहीट करवा मूकी दीधी छे अने अंदर मैं वायर रेक पर मूकी दीधी छे। तो हवे आपणे बेटर रेडी करिए। तो एना माटे मैं वेनिला प्रीमिक्स लीधु छे अने प्रिस्टीननू प्रीमिक्स लीधु छे। तो फ्रेंड्स, मारी पासे आ सिलिकॉन मोल्ड छे, एमां आपणे कपकेक बनावाना छीए। तो सौथी पहेला आपणे तेने तेलथी ग्रीस करी दईशुं अने पछी आपणे बेटर रेडी करी दईए। बेटर रेडी करवा माटे मैं प्रिस्टीननू वेनिला प्रीमिक्स यूज कर्युं छे। प्रीमिक्स यूज करवाथी तमारा कपकेक्स फटाफट बनी जाय छे। तो चालो हवे बेटर रेडी करी दईए। तो एना माटे मैं 1 कप वेनिला प्रीमिक्स लीधुं छे। प्रीमिक्स यूज करवानुं कारण एटलुं ज छे કે તેમાં કશું પણ એડ કરવાની જરૂર નથી હોતી અને તમે ફટાફટ બનાવી શકો છો। તો 1 કપ પ્રીમિક્સ લઈ લીધું છે। હવે તેમાં આપણે 1/2 કપ પાણી એડ કરીને સ્મૂધ બેટર બનાવવાનું છે। ફ્રેન્ડ્સ, એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારે બધું પાણી એકસાથે નથી રેડી દેવાનું, આસ્તે આસ્તે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે જેથી કરીને ગાંઠા ના પડે। આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર રેડી કરી દઈશું અને બેટરને ફ્લોઈંગ કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે। આ રીતે આપણું બેટર રેડી થઈ રહ્યું છે। હવે તેમાં 1/2 ટીસ્પૂન ઓઇલ એડ કરી દઈએ। ફ્રેન્ડ્સ, અહીંયા આપણે રિફાઇન્ડ ઓઇલ જ યુઝ કરવાનું છે, જેમાં સ્મેલ નથી હોતી, ટેસ્ટ અને સ્મેલ નથી હોતું। આ રીતે આપણું સ્મૂધ બેટર રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને મોલ્ડમાં ઉમેરી દઈએ અને આપણે મોલ્ડને પૂરો નથી ભરવાનો, એને આપણે 2/3 પોર્શન જેટલું જ આપણે બેટર એડ કરવાનું છે એમાં। એનું કારણ છે કે કપકેક ફૂલશે તો આખો મોલ્ડ આપણો ભરાઈ જશે। તો આ રીતે આપણે મોલ્ડમાં બેટર ઉમેરી દઈએ। હવે આપણે 1 કપ પ્રીમિક્સ લીધું છે તો એમાંથી આપણે 1/2 બેટર વેનિલા પ્રીમિક્સથી બનાવવાના છીએ અને 2/2માં હું કોકો પાવડરનો યુઝ કરવાની છું। તો એમાં મેં 1 ટેબલસ્પૂન કોકો પાવડર એડ કરી દીધો છે અને એને સારી રીતે મિક્સ કરી દઈએ પ્રીમિક્સને। અને ફ્રેન્ડ્સ, જો તમને કોકો પાવડર એડ કર્યા પછી બેટર થોડું હાર્ડ લાગતું હોય તો તમે 2 ટેબલસ્પૂન પાણી એડ કરીને સ્મૂધ બેટર કરી શકો છો। હવે આપણે આપણું જે ચોકલેટવાળું બેટર રેડી થયું છે તેને પણ મોલ્ડમાં ઉમેરી દઈએ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે એક જ પ્રીમિક્સમાંથી 2 પ્રકારની કપકેક રેડી કરી રહ્યા છીએ, વેનિલા કપકેક અને ચોકલેટ કપકેક। આશા છે કે મારી રેસીપી તમને પસંદ આવતી હશે। તો લાઈક અને શેર જરૂરથી કરજો। તો ફ્રેન્ડ્સ, હવે મોલ્ડમાં આપણે બેટર ઉમેરી દીધું છે। હવે તેને 2-3 વખત આપણે ટેપ કરવાનું છે જેથી કરીને એર બબલ્સ ના રહે। આ રીતે ટેપ કરી દેવાનું છે। હવે આપણે તેને
જે પ્રીહીટ કરવા મૂકેલી કઢાઈ છે એમાં આપણે એને મૂકી દેવાનું છે. તેને આપણે 20-25 મિનિટ માટે બેક થવા દેવાનું છે સ્લો ફ્લેમ ઉપર. આ રીતે આપણું કપકેક મોલ્ડ મૂકી દીધો છે. તો ફ્રેન્ડ્સ 20-25 મિનિટ થઈ ગઈ છે અને આપણા કપકેક રેડી થઈ ગયા છે. હવે એને અનમોલ્ડ કરી દઈએ. કપકેક બની ગયા પછી તેને મેં 1/2 કલાક માટે ઠંડા થવા દીધા છે. તો હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ઇઝીલી અનમોલ્ડ થઈ રહ્યા છે. તો સરસ આપણા ફૂલીને કપકેક રેડી થઈ ગયા છે વેનીલા અને ચોકલેટ ફ્લેવરના. હવે આપણે તેને ડેકોરેટ કરી દઈશું. ફ્રેન્ડ્સ આની સાથે મેં પાઇનેપલ ફ્લેવરના કપકેક પણ રેડી કર્યા હતા, પણ એનો વિડીયો હું શૂટ નહોતી કરી શકી. તો ફ્રેન્ડ્સ મેં ક્રીમને વ્હીપ કરી લીધું છે અને મેં 1 કપ વ્હીપ ક્રીમ લીધું છે. તો હવે મેં તેને 3 બાઉલમાં ડિવાઈડ કરી દીધું છે. તમે જોઈ શકો છો 3 બાઉલમાં મેં આવી રીતે ડિવાઈડ કરી દીધું છે. અને હવે તેમાં હું પિંક કલર એડ કરી રહી છું. આ જેલ ફૂડ કલર છે. તો 1 બાઉલમાં 1 ડ્રોપ પિંક કલરનો એડ કર્યો છે. 2 બાઉલમાં 2 ડ્રોપ્સ એડ કર્યા છે અને 3 બાઉલમાં 3 ડ્રોપ્સ એડ કર્યા છે. ફ્રેન્ડ્સ અહીંયા મારે ડેકોરેશન માટે લાઇટ ડાર્કનું કોમ્બિનેશન જોઈએ છે, એટલે મેં આ રીતે કર્યું છે. તમે તમારી મરજી પ્રમાણે કલર યુઝ કરી શકો છો. તો આ રીતે આપણે એને મિક્સ કરી દઈએ. સરસ રીતે બ્લેન્ડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ લાઇટ પિંક કલર આવી ગયો છે. આમાં ફ્રેન્ડ્સ મેં એક જ કલરના લાઇટ ડાર્ક શેડ યુઝ કર્યા છે. તમે મલ્ટિપલ કલર પણ યુઝ કરી શકો છો, તમારી ચોઈસ છે. હવે 2nd બાઉલનો કલરને આપણે મિક્સ કરી દઈએ. આ રીતે કલર મિક્સ થઈ ગયો છે. તમે લાઇટ ડાર્ક શેડ જોઈ શકો છો પિંકનો. હવે જે લાસ્ટ બાઉલ છે એમાં આપણે 3 ડ્રોપ એડ કર્યા છે પિંક કલરના. તો એમાં હું 1 ડ્રોપ બ્લ્યુ જેલ કલર પણ એડ કરી દઈશ, એટલે સ્લાઇટ આપણને પર્પલ ટોન મળશે. આ રીતે મેં બ્લ્યુ કલર એડ કર્યો છે. હવે તેને મિક્સ કરી દઈએ. કલરને સારી રીતે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ આમાં શેડમાં મને ડાર્ક કલર જોઈએ છે, એટલે મેં થોડો વધારે બ્લુ કલર એડ કર્યો છે. બીજો 1 ડ્રોપ એડ કરી દીધો છે બ્લુ કલરનો, એટલે પરફેક્ટ આપણને પર્પલનો ટોન મળી જાય. તમને દેખાઈ રહ્યું છે કે પર્પલ ટોન થઈ ગયો છે રેડી. તો ફ્રેન્ડ્સ આપણા 3 શેડ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને પાઇપિંગ બેગમાં ભરી દઈએ. તો એના માટે મેં આ રીતની નોઝલ લીધી છે. આ 124 નંબરની નોઝલ છે, જેનાથી આપણે રોઝ બનાવીએ છીએ. તમે જોઈ શકો છો 124 લખેલું છે. આમાં તમે તમારી પસંદની કોઈ પણ નોઝલનો યુઝ કરી શકો છો. આ રીતે છે રોઝ પેટલ બને છે જેનાથી. બીજી નોઝલ મેં યુઝ કરી છે નૂરની 1 નંબરની નોઝલ, N1 નોઝલ છે. આ રીતે. અને 3rd મેં યુઝ કરી છે. ફ્રેન્ડ્સ આમાં કોઈ નંબર નથી, આ મારી પાસે પહેલાંથી જ પડેલી હતી. એ આ રીતની નોઝલ છે. તો આ 3 નોઝલને યુઝ કરીને આપણે ડેકોરેટ કરવાના છીએ. તો હવે આપણે ક્રીમને પાઇપિંગ બેગમાં ભરી દઈએ. તો ફ્રેન્ડ્સ મેં ક્રીમ 3 પાઇપિંગ બેગમાં ભરીને રેડી કરી દીધું છે. ને હવે આપણે કપકેકને ડેકોરેટ કરીએ છીએ. ડિઝાઇન્સ તમે તમારી પસંદની પણ કરી શકો છો.
હું તમને ક્લોઝઅપ બતાવું કે આપણી કપકેક કેવી રીતે ડેકોરેટ થઈને સુંદર દેખાઈ રહી છે. આશા છે કે તમને આ ડિઝાઇન પસંદ આવી હશે. હવે આપણે બાકીની કપકેકને ડેકોરેટ કરી દઈએ. આપણી બધી કપકેક ડેકોરેટ થઈને રેડી થઈ ગઈ છે. હવે તેને અડધો કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકીશું.
હવે અડધો કલાક પછી આપણી કપકેક સેટ થઈ ગઈ છે. હવે ફ્રેન્ડ્સ, મારી પાસે સિલ્વર કલરના નાના નાના સ્પ્રિંકલર્સ છે, તો એનાથી આપણે ડેકોરેટ કરશું. ઉપર તમારે જેનાથી ડેકોરેટ કરવું હોય તમારી રીતે તમે કરી શકો છો. તો આ રીતે સિલ્વર બોલ્સને આપણે કપકેક ઉપર સ્પ્રિંકલ કરી દઈશું. આ રીતે સ્પ્રિંકલર્સ લગાડી દીધા છે, સિલ્વર બોલ્સ છે મારી પાસે. મારે વધારે કંઈ ડેકોરેટ નથી કરવું, એટલે મેં કપકેકને એકદમ સિમ્પલ જ રાખ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણી કપકેક ડેકોરેટ થઈને રેડી થઈ ગઈ છે. તમે ચિલ્ડ્રન પાર્ટી કે કોઈ પણ પાર્ટી માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને હા, મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.